મહેસાણાના વિસનગર ખાતે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આજે ત્રીજી રામ રથયાત્રા યોજવામાં આવી. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગુરુકુળ સ્વામિનારાયણના મહંત ભાનુપ્રસાદ સ્વામી સહિત વિવિધ કાર્યકર્તાઓ અને રામભક્તો યાત્રામાં જોડાયા હતા. આ રામ રથયાત્રામાં 50 જેટલા વાહનો તથા જુદા જુદા ભજન મંડળીઓ પણ સહભાગી બની હતી. મહાનુભાવો દ્વારા રામલલ્લાની આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી. યાત્રામાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ નારી શક્તિના દર્શન કરાવ્યા હતા. રામ દ્વારાથી શરૂ કરવામાં આવેલી આ રથયાત્રા દરબાર રોડ, એક ટાવર, નૂતન હાઈસ્કૂલ, એપીએમસી, નિર્ભય શોપિંગ સેન્ટર, રેલવે સર્કલ, ગૌરવપથ, ગુંદીખાડા, માયા બજાર થઈ રામદ્વારા ખાતે પરત ફરી હતી. ચાલુ વર્ષે આખું વર્ષ રામોત્સવ નું રહ્યું છે. જે પ્રકારે ભક્તજનો માં ઉત્સાહ જોવા મળે છે, તે રીતે ભગવાન શ્રી ની આ રથયાત્રા વિસનગર ના નગર માં રામદ્વારા થી પ્રસ્થાન કરશે. રામદ્વારા થી પ્રસ્થાન કરતી વિવિધ જગ્યાએ તમામ જ્ઞાતિ ના લોકો દ્વારા સેવા કેમ્પો નું આયોજન કરેલું છે અને ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા પૂરી થયા પછી ભક્તો માટે ભોજન પ્રસાદી પણ વ્યવસ્થા કરેલ છે.